મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે કોવિડ પછીની વિશ્વવ્યાપી આર્થિક પરિસ્થિતિમાં પણ ગુજરાત સરકારે ચાલુ નાણાકીય વર્ષે સૌથી મોટા કદનું બજેટ આપી રાજ્યની વિકાસ યાત્રાને અવિરત જાળવી રાખી છે. ગુજરાતનો સર્વાંગી ચોમેર વિકાસ કરવાની અમે કાર્યશૈલી વિકસાવી છે. રેવડી કલ્ચરથી વિકાસ થઈ શકે નહીં તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. જિલ્લાના કપડવંજ ખાતે કપડવંજ અને કઠલાલ તાલુકામાં અંદાજે રૂપિયા 20.26 કરોડને ખર્ચે નિર્માણ થયેલ બે વિકાસ કામોનું લોકાર્પણ તથા બંને તાલુકામાં માર્ગ અને મકાન, રાજ્ય અને પંચાયત વિભાગ દ્વારા રૂપિયા 70.30 કરોડને ખર્ચે નિર્માણ થનાર વિવિધ રસ્તાઓના 68 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ મુખ્યમંત્રીને હસ્તે જનસુવિધા અને જનસુખાકારીના રૂપિયા 94.56 કરોડના 70 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીને હસ્તે મિશન મંગલમ, પીએમ જય પ્રધાનમંત્રી આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તેમજ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં થયેલા વિકાસની ભૂમિકા આપતા પટેલે જણાવ્યું કે ગુજરાતે દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી ગામડાઓ અને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે. નાગરિકો, ખેડૂતો સહિત ગામડાઓની તમામ પ્રકારની સમસ્યાઓનું સકારાત્મક નિરાકરણ કરવા માટે અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે હજુ પણ કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો અમે તેનો નિકાલ લાવીશું. ગામડામાં રસ્તા, વીજળી, સિંચાઈ, પીવાનું પાણી, આરોગ્ય જેવી પાયાની અને માળખાગત સુવિધાઓ પહોંચાડી છે, જેને કારણે નાગરિકોના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે કઠલાલ અને કપડવંજ તાલુકામાં એક સમયે ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની તકલીફ હતી. મુખ્યમંત્રી આ સમસ્યા નિવારણ માટે આ વિસ્તારના તળાવો ભરવા માત્ર રૂપિયા 200 કરોડની ફાળવણી કરી છે, જેથી ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે.